પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પાર્ટીના સૌજન્યથી ચાલતા કાર્યક્રમ મને જાણોમાં રવિવારે સાંજે વિદ્વાન વક્તા અશોકભાઈ ઠક્કર દ્વારા અમેરિકાનું પ્રસિદ્ધ અખબાર વોશિંગ્ટન પોસ્ટના એવોર્ડ મળ્યા છે તેવા તંત્રી લેખ પર વિસ્તૃત તત્વચિંતન કરવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું કે સમાચારપત્ર અને પત્રકારત્વ એ લોકપ્રિય થવા માટે નથી। તેઓએ લેખ વિશે જણાવતા અમેરિકાના સુપ્રસિદ્ધ કલાકાર મેસુઆ બેલની વાર્તા કહી। કલાકારના જીવનમાં પ્રસિદ્ધિ, સુંદરતા, લોકપ્રિયતા, કલા સંગીત સાધના, વિચારસૂઝ વગેરે વિષય પર તાવીક પ્રકાશ પાડી શ્રોતાઓને વિચારવંત કરી દીધા હતા। આ તંત્રે લેખ દ્વારા કલાકારની કોઠાસૂઝ તથા પત્રકારત્વની ઊંચાઈ પર પ્રકાશ પાડ્યો હતો। લાઇબ્રેરીના પ્રમુખ ડૉક્ટર શૈલેષ સોમપુરા દ્વારા સ્વાગત કરી લાઇબ્રેરીના પરિવારના કાર્યક્રમોમાં પરિવારજનોના સાથ સહકાર બદલ આનંદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સંયોજક નગીનભાઈ ડોડિયાએ પરિચય આપી આવા તંત્રી લેખ પર સુંદર પ્રવચન આપવા બદલ અશોકભાઈને બિરદાવ્યા હતા। વાત કરે છે, આપણે બધો જ હિસ્સો પોતાનો ગણીએ છીએ, ટોટલ હિસ્સો પોતાનો ગણીએ છીએ, બધો જ હિસ્સો પોતાનો ગણીએ છીએ જે કંઈ પણ છે એનો। એટલે એવું કહે છે કે સર્જકે પોતાનું જે કંઈ પણ સર્જન છે, અમિતાભ બચ્ચન સફળ થયો થયા, અમિતાભ બચ્ચન સફળ થયા એની પાછળ ઘણા પરિબળો છે। એમની કલા, એમની આવડત તો છે જ, પણ બચ્ચે વિરોધ ખન્નાએ નિવૃત્તિ લઈ લીધી, પણ ઘણા ફેક્ટર્સ કામ કરે છે વ્યક્તિની સફળતામાં। એટલે આ પોતે એવું કહે છે કે સર્જક એવું નહીં માનવું જોઈએ કે એનું જે સર્જન છે એ એમ બધો જ હિસ્સો એનો છે, નહીં માનવું, ગૌરવ નહીં અનુભવવું જોઈએ, ઘણા બધા પરિબળો કામ કરે છે। આગળ એને એમ કહ્યું કે $32.17 મને જે મળ્યા એ મારા બ્રેડ અને મિલ્ક માટે પૂરતા છે,